नमस्कार मित्रों, आज आप एवं खेडूत इंटरव्यू लेवा जई रहा छी के जे खरेखर प्रगतिशील खेडूत छे अने खूब ज मोटा खेडूत छे। तो आपणे पहेला ई खेडूतनो आपणे टूंकमां परिचय लेशुं। શું નામ છે તમારું? મધુભાઈ ગીગાભાઈ બુધેલા બાવળી। આખું ગામ? મધુભાઈ ગીગાભાઈ બુધેલા બાવળી। ગામ કયું તમારું? બાવળી। બાવળી બાવળી તાલુકો? ખાંભા। જિલ્લો? અમરેલી। તો આ મધુભાઈ પોતે વાવળી ગામના છે અને જિલ્લો તાલુકો એમનો ખાંભા છે અને જિલ્લો અમરેલી છે। તો આપણે કયું જીરું વાવ્યું હતું? સાઈન નિધિનું આપણે સાઈન જીરું એમને વાવ્યું હતું। અને કેટલા વીઘાનું વાવ્યું હતું? 10 વીઘા। તો મધુભાઈ આપણું નિધિનું સાઈન જીરું વાવ્યું હતું આ વર્ષે શિયાળાની સિઝનમાં, અને મધુભાઈને આપણું સાઈન જીરું નીકળી ગયું છે। હવે મધુભાઈ ખૂબ જ ખુશ છે, અને અત્યારે આપણે કિસાન મોલ ધારી ખાતે આ ખેડૂત આવ્યા હતા, એટલે અમે એમનું ઇન્ટરવ્યુ લેવા માટે સામેથી એમને પૂછ્યું, ભાઈ મારે સાઈન જીરું ખૂબ સારું થયું, તો આપણે એમને ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ। તો મધુભાઈ તમને સાઈન જીરું કેવું લાગ્યું? જીરું આઈ ક્લાસ 15માં અનુભવ આવ્યો છે ત્યારે। બરાબર, તો મધુભાઈ એટલા બધા ખુશ છે કે એમને સાઈન જીરું આપણે નિધિનું જે આ વર્ષે નવી વેરાયટી આપી હતી એ 15 મણ જીરું એમનું થયું, અને 15 મણ જીરું એમને 10 વીઘામાંથી એટલે 150 મણ જીરું થયું, અને ક્વોલિટી કેવી પાકી? આઈ ક્લાસ। એટલે 15 મણ જીરું થયું હોય એટલે કુદરતી એની ક્વોલિટી પણ જોરદાર જ હોય। તો મધુભાઈ ખૂબ જ ખુશ છે આપણા સાઈન જીરાથી। અને મધુભાઈ આજે સાઈન જીરું છે એમાં રોગ જીવાત કેવી કેવી છે? નહીં, ઓછી છે। અને તમે કેટલા પાણી આપ્યા હતા? પાણી 8-10 પાણી। હા, એટલે મધુભાઈની એક વિશેષતા એ છે, એક ખાસ એ કહે છે કે ભાઈ જીરામાં પાણી પૌરાવામાં પીવાની જરૂર નથી હોતી, એને તમે ટાઈમે ટાઈમે પૂરી માવજત કરતા જાઓ તો જીરાનું ઉત્પાદન લેવા માટે પાણી દેવું પણ જરૂરી છે। અને એક બીજો એમનો ખાસ રિમાર્ક એ છે કે જ્યારે પાણી દો ત્યારે વચ્ચે ઝાઝો ગેપ ન પડવા દો, એટલે એનાથી તમારા જીરાની અંદર ઉત્પાદન જબરજસ્ત આવશે, 3-3 માળ આવે। અને આ ખેડૂત પ્રત્યક્ષ આપણે કહી રહ્યા છે કે મારે 15-15 મણ જીરું થયું। તો મધુભાઈ તમે બીજા ખેડૂતોને આપણું સાઈન જીરું વાવવા માટે ભલામણ કરો? તો મધુભાઈનું કહેવું છે કે આપણે સાઈન જીરું જ વવાય અને બીજું જીરું વવાય નહીં। અને મારી સાથે વેપારી એટલે આ રવિભાઈ પણ મોજૂદ છે। તો રવિભાઈ, તમારો ઓવરઓલ સાઈન જીરા માટેનો કેવો અભિપ્રાય? સાઈન જીરુમાં અત્યારે કોઈ પણ કસ્ટમર આપણે પૂછીએ છીએ ભાઈ જીરુમાં તમારે ઉતારામાં ને બધી રીતે સાઈનમાં એને સારો રિસ્પોન્સ મળ્યો છે, અને બધા કેળું એમ કે આવતા વચ્ચે આપણે વાવવું તો સાઈન જીરું વાવવું। મિત્રો, આ આપણા વેપારી મિત્રો છે જે ભણેલા છે અને યંગ છે, એમને પણ ખૂબ જ સાઈન જીરા પ્રત્યે વિશ્વાસ ઉભો થયો છે, અને આવા લાખો ખેડૂતોએ આપણું નિધિનું સાઈન જીરું વાવ્યું છે અને એમનો વિશ્વાસ અને એમનું ઉત્પાદન ખૂબ સારું મળ્યું છે। તો મિત્રો, ખાસ આવતા વર્ષે તમે નિધિનું જે સાઈન જીરું એ અચૂક વાવજો અને વધારે ઉત્પાદન મેળવજો। આભાર।